ઓફ વડોદરા. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં એસોસિએટ પ્રોફેસરની દાદાગીરી સામે અધ્યાપકોએ વિરોધ નોંધાવ્યો છે. ગતરોજ એસોસિએટ પ્રોફેસર દ્વારા ચાલુ પરીક્ષામાં શી ટીમને બોલાવવામાં આવી હતી. શી ટીમ એક કલાક સુધી પરીક્ષા દરમિયાન ઊભી હતી, જેથી પ્રોફેસરને ટોર્ચર કરવામાં આવ્યું હતું. તે મુદ્દાને લઈને એક કલાકનું મૌન યોજીને વિરોધ નોંધવામાં આવ્યો હતો. અગાઉ આર્ટ્સ ફેકલ્ટીના ડીનની મનમાનીને કારણે વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો હાલાકીનો સામનો કરી રહ્યા હતા. ત્યાર પછી આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાત ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસરની દાદાગીરી પ્રોફેસર ત્યાર પછી આર્ટ્સ ફેકલ્ટીના ગુજરાત ડિપાર્ટમેન્ટના એસોસિએટ પ્રોફેસરની દાદાગીરીથી પ્રોફેસરોને નીચા પાડી જેમ તેમ કરી તેમના ઉપર ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપો પ્રોફેસરોએ કર્યા છે. અમારે ત્યાં જ્યારથી દર્શિની દાદાવાલા નિમણૂક પામ્યા છે ત્યારથી અનેક વાર એટલી બધી કમિટીઓ નિમાય, એટલા બધા ત્રાસ છે કે આજે વિભાગના અધ્યક્ષ પવાર સાહેબ, અન્ય તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ સુદ્ધા અમે એટલા માટે બેઠા છીએ કે કાલે એમણે કોઈ પણની પરવાનગી વગર અહીંયા સી ટીમને બોલાવી દીધી. અને એ આ એક મહાન વિભાગ છે. પદ્મશ્રી સીતાંશુ યશસ ચંદ્ર, ભારતીય સાહિત્ય અકાદમી વિનર સુરેશ જોશીની આ પરંપરા, ભોગીલાલ સાંડેસરા જે ગુજરાતના મોટા નામો છે, એ પરંપરાના વિભાગમાં પોલીસનું આવવું ચાલુ પરીક્ષા એ આતંક જેવું લાગે છે. અને એ વખતે જો એમને એક પણ શબ્દ ના કહે સત્તાધીશો, તો એનો અમે પ્રતિરોધ કરવા માટે અને ભગવાનને પ્રાર્થના કરવા માટે એક કલાકનું અહીંયા આ લોકોએ બધાએ અમે મળીને, એટલે આ તમારા ઇન્ટરવ્યૂના કારણે મારે વચ્ચે બોલવું પડે છે. બાકી બધા વતી હું આ એક વાત મૂકી. બોલવાનું કારણ શું હતું? એમણે 13-14 કારણો બધા આપ્યા છે અને એ કારણો બધા એટલા બધા વાહિયાત છે કે દાખલા કે મને પુરુષ અધ્યાપકો દ્વારા હું પ્રતાડિત છું, જે અહીંયા બે કમિટી નિમી એમાં એના બધા થયેલા છે વાતો, છતાંય એક હળાહળ જુઠ્ઠાણું ચલાવીને પરેશાન કરે છે. આ બધા પ્રશ્નો જેના કારણે ઊભા થાય છે, પોતે પોતાની ફરજ નથી નિભાવતા. મીડિયામાં બધું આવી ગયું છે એટલે હું કહું, સૌ પ્રથમ 4 તારીખે એમને પરીક્ષા લેવાની હતી. જે પ્રશ્ન ઊભો થયો એના પહેલાં એક પેપર 3 મહિના સુધી દબાવી રાખ્યું, વિદ્યાર્થીઓનું રિઝલ્ટ ના આપ્યું અને એના સંદર્ભે હેડ તરીકે હું કંઈક એમને સૂચન કરું તો એ એમના માટે માનસિક ત્રાસ ગણાય છે. એઝ એ હેડ તરીકે યુનિવર્સિટીએ મને અધ્યાપકોની કામગીરીનું નિરીક્ષણ, સુપરવિઝન કરવા માટે મને સોંપેલું છે. કોઈ કામ ન કરે, આ બધા મિત્રો મારે કહેવાની જરૂર પડતી નથી. એકમાત્ર એ છે એમને કામનું સૂચન મૌખિક તો ન જ કરાય પણ લેખિતમાં કરવું પડે છે. એ મોટી દુઃખની બાબત છે અને છતાં એનો અમલ નથી કરતા. અને ફરી વખત પ્યુન દ્વારા અમે કંઈક કહેવડાવીએ તો અમને પોલીસની ધમકી આપતા હતા આજ સુધી, અને ગઈકાલે એમને સાચી પાડી. માંગ શું? પોતે ફરજ નિભાવતા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય અને તંત્ર અમને મદદ કરે. અમે ગઈકાલની પરિસ્થિતિ અધ્યાપકોથી માંડી, અધ્યાપકો તો થોડુંક સમજ્યા કે આ એક પ્રક્રિયા હોય, પણ ચાલુ પરીક્ષા વિદ્યાર્થીઓ કેટલા ભયભીત થયા હશે, એમના મન ઉપર કેવી અસર પડી હશે. બરાબર, નાનું બાળક એ મનમાં કેવું વિચારે કે કેમ પોલીસ આવે છે, અનેક પ્રશ્નો ઊભા થાય અને એમાં સારા કરતાં ખરાબ વિચારો બહાર જતા રહે છે. એમાં અમારા વિભાગ સાહેબે વાત કરી, એમ વિભાગની ગરિમાનું હનન થયું છે, યુનિવર્સિટીનું પણ અસ્મિતા હણાઈ છે એની જાળવણી માટે. અને જે વ્યક્તિ આ કામ નથી કરતા ને ખોટા પ્રશ્નો ઊભા કરે છે એને સદબુદ્ધિ આવે એના માટે અમે એક પ્રકારે મૌન પ્રાર્થના કરી છે.